नमस्कार विद्यार्थी मित्रों, सनशाइन इंटरनेशनल स्कूलना ऑनलाइन अभ्यासक्रमनी अंदर आप सबनु हार्दिक स्वागत छे। आवी गया छी आपणे पाछा धोरण 6 विज्ञाननी अंदर पाठ नंबर 6 लईने, बराबर। चलो आजे आपणे वात करवानी छे आपणी जादुई दुनियानी, के आपणा दुनियानी अंदर केवा केवा प्रकारना फेरफारो समय समय थता रहे छे, अने अमुक फेरफारो आपणे उलटावी शकीए छीए अने अमुक आपणे उलटावी शकता नथी। चलो शुरू करिए पाठ नंबर 6। कल्पना करो कि जो तमने तमारी आसपास कोई पण वस्तु में फेरफार करवा माटेनी कोई जादुई शक्ति अचानक प्राप्त थई जाए तो शू करशो? ते एक रसप्रद बात नहीं होय तो ये रसप्रद बात ने आपणे कहीए कि ए कोई वस्तुओ छे जो जेने तमे बदलवा मांगशो। वास्तव में अपने पास कोई जादुई शक्ति नहीं, छता अपनी आजूबाजू आवेल केटलीक वस्तुओं ने बदली सकीए छीए। मतलब के अपनी पास एवी कोई जादुई शक्ति नहीं कि आप कोई वस्तु ने बदली की, पर जादुई शक्ति वगैरह आप कंक ने कंक वस्तु बदली सकीए छीए। तो ये केवी रीते, तो चलो एनी बात करिए कि आप केवी रीते वस्तु बदली सकीए छीए। अपनी आजूबाजू घना बदा फेरफार पोतानी जाते ज थता रहता होय छे। खेतर में पाक समयांतरे बदलातो रहे छे, पर्णो रंग बदले छे अने सुकाईने वनस्पति परथी खरी पड़े छे, पुष्पों खीले छे अने कर्माय छे। शू कोई फेरफार आपणा शरीरमां पण थाय छे? आपणा नख वधी जाय छे, वाळ वधे छे, तमने वधीने लांबा थाव छो। आ बधुं वधवानी साथे तमारुं वजन पण वधे छे। शू तमने अगाउ एवो अनुभव थयो छे कि तमारी आजूबाजू प्रत्येक समये घणा बधा फेरफारो थता रहे छे? मतलब के फेरफारो आपणा आजूबाजू जे थता होय ए अमुक फेरफारो आपणा हाथमां होता नथी, ए एम नाम थता रहे छे, बराबर। तो एनी अंदर केवा प्रकारना फेरफारो होय? तो के पुष्पोनो रंग बदलावो, पुष्पो खरी पड़वा, नवा पुष्पो उगवा, आपणो वजन वधवो, आपणी हाइट वधवी, आपणा नख वधवा, वाळ वधवा, आ बधा जे फेरफारो रिया ए आपणा हाथमां होता नथी। શું કેટલાક ફેરફારોને એક સાથે જૂથમાં મૂકી શકાય? આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ છીએ? તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે। શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? એક ફુગો લો અને તેને ફૂલાવો, સાવધાની રાખો કે ફૂટી ન જાય। ફુગાનો આકાર તેમજ કદ શું થઈ ગયું? બદલાઈ ગયું। મતલબ જે ફુગો પહેલાં નાનો હતો એને અમે તમે ફૂલાયો એટલે એનો આકાર શું થઈ ગયો? વધી ગયો। હવે તેમાંથી હવા કાઢી નાખો, હવે તેમાં એમાંથી હવા કાઢી નાખશો એટલે પાછો ફુગો હતો એની શું થઈ જશે? એ જ આકારમાં આવી જશે અને એ જ કદમાં આવી જશે। એક કાગળનો ટુકડો લો અને તેને આકૃતિ 6.2માં દર્શાવ્યા મુજબ વાળો, તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે। તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે। જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો। મતલબ આ ફેરફારે આપણે ઉલટાઈ એકા કે આપણે વિમાન બનાવ્યું, વિમાનથી રમ્યા, રમીને પછી આપણને એમ થયું કે હવે ભાઈ થાક્યા, હવે રમવું નથી, એટલે હવે પાછા તમે એ કાગળને સીધો કરી નાખો એટલે હતો એવો ને એવો કાગળ થઈ જાય, બરાબર। હવે વાત કરીએ આપણે લોટના કણકનો એક પિંડો બનાવો, મતલબ લોટમાંથી એક પિંડો બનાવો, તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો। જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરવા માંગશો। મતલબ આપણે લોટના પિંડામાંથી લોટ લીધો અને પછી આપણે એને ગોળ વણવાનું શરૂ કર્યું પણ હરખું ગોળ થયું નહીં એટલે આપણો મગજ જાય એટલે આપણે પાછું શું કરી દઈએ? એને પિંડો કરી નાખી। હવે તમે પ્રવૃત્તિ 1, 2 અને 3માં જે 3 ફેરફારો જોયા તેના વિશે વિચારો, તેમાં સમાનતા કઈ છે? હા, તો કે આપણે એને કરેલા ફેરફારને ફરીથી બદલી શકીએ છીએ। આપણે પહેલાં ફુગો ફૂલાયો તો ફુગામાંથી હવા કાઢીને આપણે એને પાછો હતો એને એવું ને એવું કરીએ કે કાગળ સીધો હતો એમાંથી વિમાન બની ગયું, એને આપણે પાછું હતું ને એવું ને એવું વિમાન કરીએ કે, અને લોટનો પિંડો હતો એ લોટના પિંડાને રોટલીમાં વણવાની ટ્રાય કરી પણ ના વણાણો એટલે આપણે પાછો એનો પિંડો કરી દીધો। હવે તમે શું તારણ કાઢ્યું? શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃપ્રાપ્ત કરી શકાય છે? જો હા તો તેનો અર્થ છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે તેને પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે। ચાલો આ જ પ્રવૃત્તિઓને અલગ રીતથી કરીએ। મતલબ કે પહેલી પ્રવૃત્તિ કે એક ફુગો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ 1માં કર્યો હતો, તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો। તે ફુગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો, અરે તે તો ફૂટી ગયો,
બરાબર, અને એ ફૂટેલા ફુગાન પાસે તમે હાંધી શકશો હતો એવો ને એવો, ના નહીં થાય. મતલબ હવે તમે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકતા નથી, મતલબ હવે તમે જે વસ્તુ ઓલામાં કરી હતી એ જ વસ્તુ પાછી લાવી શકતા નથી. બરાબર, ચલો હવે એ જ કાગળનો ટુકડો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ બેમાં કર્યો હતો. શું બનાવવા માટે? તો કે વિમાન બનાવવા માટે. ઓલામાં તો આપણે કાગળને વાળીને વિમાન બનાવ્યું હતું ને, હવે કાતરથી કાપો અને વિમાનની આકૃતિ બનાવો. તેને બહારથી રેખાથી કાપો. હવે એ કાપેલા વિમાનમાંથી પાછું કાગળ થાય અલે નહીં થતું. લોટના કણકમાંથી પીંડો બનાવીને તેને વેલણની મદદથી રોટલી બનાવીને તવા પર શેકો. હવે તવા પર શેકાઈ જાય પછી રોટલી પાછી લોટ બને ન બને. હવે તમને એ જ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે જેનો જવાબ તમે પ્રવૃત્તિ ત્રણ કર્યા બાદ આપ્યો હતો. તો હવે તેનો જવાબ શું હશે? આપણે જોઈએ છીએ કે પરિવર્તન પ્રવૃત્તિ 4, 5 અને 6માં થયા હતા, તેને ઉલટાવી શકાતા નથી. તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો, તેના સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં શું થાય છે? ફેરફાર થાય છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય? આપણે ફેરફારને ઉલટી શકીએ? આપણે એ ફેરફારને ઉલટાવી શકતા નથી. તો આપણી આજુબાજુ એવા ઘણા બધા ફેરફારો બને છે કે જેને આપણે ઉલટાવી શકતા નથી અથવા તો ઉલટાવી શકીએ છીએ. તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે. તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? હવે તે માસણને માટીના વાસણને ભઠ્ઠીમાં શેકે છે, તો શું હવે આ ફેરફારને ઉલટાવી શકાય? ફેરફારને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે. કાચા ઈંડામાંથી બાફેલું ઊંડું બનાવ્યા પછી આપણે એને ઉલટાવીએ કે ના? ખીરામાંથી ઇડલી બનાવ્યા પછી આપણે ખીરું લાવીએ કે ના? ભીના કપડામાંથી સુકાયેલા કપડાં કરીએ કે હા? ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટરને પાછું ઊન બનાવીએ કે હા? અનાજમાંથી બનાવેલા લોટના પાછો અનાજ બનાવીએ કે ના? આવા ઘણા બધા ફેરફારો આપણને આપેલા છે. શું એ ફેરફારોને આપણે ઉલટાવી શકીએ છીએ કે નથી ઉલટાવી શકતા તેની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે? શું આપણે ખાલી એનો આકારને બાકારને એવું બધું જ બદલાઈ શકીએ? ના, આપણે ઘણા બધા એવા ફેરફાર થાય છે કે જેની રીતો અલગ અલગ છે. જેમ કે તમારે લોખંડ હોય તો લોખંડની અંદરથી કોઈ ઓજાર બનાવવું હોય તો ઓજાર બનાવવા માટે તમે એમાં ફૂંક મારો કે લોખંડ ફૂલાઈ ન જાય. તમે ફૂલાઈ જાઓ પણ લોખંડ ન ફૂલાય. તો લોખંડને ઓજાર બનાવવા માટે શું કરવું પડે? બરાબર, તો કે આપણે સૌએ માટી ખોદવાવાળા ઓજારો જોયા છે. શું તમે આ ઓજારોમાં જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે? આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય રિંગ હોય છે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય છે. હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે, ફેલાઈ જાય છે. હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે. જ્યારે વલય ઠંડુ થાય છે ત્યારે તે સંકોચાઈ જાય છે જેનાથી તે હાથામાં ફિટ થઈ જાય છે. આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડામાં લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે. જેવું કે આકૃતિમાં બતાવવામાં આવેલ છે, ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે અને ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે. અને આવી રીતે આપણે ઘોડાગાડી કે બળદગાડીના પૈડા ઉપર વાટ ફિટ કરીએ છીએ. આવા ઘણા બધા પ્રકારના ફેરફારોમાં આપણે લોખંડને ગરમ કરીએ છીએ. જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે. જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જશે. મતલબ શું થાય? તો કે પાણી વરાળ બનીને બધું ક્યાં જતું રહે છે? હવાની અંદર. પાણી બાષ્પમાં રૂપાંતરિત થાય છે. પ્રકરણ 5ની પ્રવૃત્તિ 7માં તમે જોયું હશે, આપણે જોયું હતું પણ આ હારું ભાગી ગયું. કાં ગયું? આર્યું. 7માં તમે જોયું કે પાણીને બાષ્પને ઠંડી કરતાં તે પાણીમાં પરિવર્તિત થઈ જાય છે. આપણે સૌએ બરફને ઓગળતો જોયો છે. ગરમ કરવાથી બરફ ઓગળે છે તે શામાં પરિવર્તિત થાય છે? શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકાય છે? તો કે હા, આપણે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ. ચાલો કેટલાક બીજા પરિવર્તનો જોઈએ, પણ એ પરિવર્તનો હવે આપણે આવતા વિડીયોની અંદર જોઈશું.
આવતા વિડીયોની અંદર જોવા છે કે આમાં નામાં જોઈ લેવા છે. ચલો આની અંદર જોઈ લઈએ. તો કે પ્રવૃત્તિ નંબર 7, એક નાની મીણબત્તી લઈને તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો, તેને યોગ્ય સ્થાન પર રાખીને સળગાવો, કેટલાક સમય સુધી તેને સળગવા દો. હવે મીણબત્તીને આવેલી નાખ ઓલવી નાખો તથા ફેરીથી તેની લંબાઈ માપો. મતલબ તમે એને ગરમ કરશો ત્યારે શું થાય છે? તો કે મીણબત્તીના માપની અંદર શું થાય? ઘટાડો થાય. અને મીણબત્તીના માપની અંદર ઘટાડો થવો એ પણ એક પ્રકારનો શું થાય? ફેરફાર જ થયો. શું મીણબત્તીની લંબાઈમાં થયેલા ફેરફારને ઉલટાવી શકાય છે? તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉલટાવી શક્યો હોત? કદાચ આપણે એને ઉલટાવી શકત. તો કે પ્રવૃત્તિ 7ને મીણબત્તીના સ્થાને અગરબત્તી લઈને પુનરાવર્તન કરો, તે સંપૂર્ણ સળગી જાય ત્યાં સુધી રાહ જુઓ. અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળ્યો? તો કે અગરબત્તી સળગવાથી કોઈક નવા પદાર્થ બને છે, તે રાખ અથવા તો વાયુ સ્વરૂપે હોય છે. આપણે આ વાયુઓને જોઈ શકતા નથી, પરંતુ તેની સારી સુવાસનો અનુભવ કરી શકીએ છીએ. મતલબ જો મીણબત્તીની જગ્યાએ આપણે અગરબત્તીનો ઉપયોગ કરીએ તો એની અંદર કેવું પરિવર્તન થાય? તો કે મીણબત્તીની અંદર શું થતું હતું કે મીણબત્તી ઓગળતી હતી, અને અગરબત્તીની અંદર ઓગળશે નહીં, અગરબત્તીની અંદર કંઈક નવી જ વસ્તુ બનશે. શું? તો કે એની અંદર ધુમાડો થશે, અને ધુમાડો અને એ ઉપરાંત નીચે રાખ આવશે. શું આવશે? રાખ. બરાબર. તો કે એ અને રાખને ધુમાડાને લીધે આપણને અંદરથી સુગંધ મળશે, અને એ સુગંધને આપણે ફરીથી ઉલટાવી શકતા નથી. તમે એમાંથી પાછી મીણબત્તી બનાવી શકશો નહીં. તેવી જ રીતે દીવાસળીની સળીમાં શું બદલાવ આવ્યો કે જેનો ઉપયોગ મીણબત્તી સળગાવવા માટે કરવામાં આવ્યો હતો? અત્યાર સુધી આપણે કોઈ વસ્તુઓ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા. જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં થતા ફેરફારો કેવા હશે? પ્રકરણ 4માં આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું, તો તમારા મતાનુસાર પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો હતો? હા, ફેરફાર તો થયો હતો. પાણી બાષ્પ બનીને ઉડી ગયું હતું અને મીઠું ત્યાં ત્યાં હતું, એટલે આપણે મીઠાને પાણીને શું કરી દીધું? અલગ કરી દીધું હતું, તો ફેરફાર તો થયો હતો. હવે એ જ ફેરફારને આપણે ઉલટાવી શકાય? ના, ન ઉલટાવી શકાયો. પહેલીએ પૂછ્યું કે તમે દહીં બનતા જોયું? ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે છે, અને દૂધને હલાવીને કેટલાક કલાક સુધી હુંફાળી જગ્યાએ મૂકવામાં આવે તો કેટલાક કલાકોમાં જ દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય? દહીંમાંથી પાછું દૂધ બને? આપણે જોયું કે પદાર્થોને ગરમ કરવાથી તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે, જ્યારે કેટલાકને ઉલટાવી શકાતા નથી. આ રીતે આપણી આજુબાજુની વસ્તુઓને બે જૂથમાં વર્ગીકૃત કરો કે ફેરફારોને ઉલટાવી શકાય કે ના ઉલટાવી શકાય. બરાબર. આ પાઠ આપણે અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. એક જ વિડીયોની અંદર નાનો એવડો આપણો પાઠ અહીંયા પૂરો થઈ ગયો. પાઠની અંદર ખાલી એટલું જ કહેવાનું હતું કે તમારી સામે કોઈ પણ પ્રકારનો ફેરફાર બને છે તો શું તમે એ ફેરફારને બદલી શકો છો? અને જો તમે નથી બદલી શકતા તો એ ફેરફાર કઈ રીતે થાય છે એની વાત આપણે આ પાઠની અંદર કરી. મળીએ આવતા વિડીયોની અંદર એક નવા પાઠની સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.